गुड मॉर्निंग विद्यार्थी मित्रों, लास्ट सेशन में आपणे हितूस क्लासरूम भण्या। टुडे वी विल लर्न एक्टिविटी 3B, 3C, 3D, 3E, एक्टिविटी 4, एक्टिविटी 5, एक्टिविटी 6 एंड एक्टिविटी 7। सो लेट स्टार्ट एक्टिविटी 3B। फकरामां आपेल शब्दों नीचे लीटी करो, એટલે કે આમાં અહીંયા આપણને જુદા જુદા વર્ડ્સ આપેલા છે અને જે આપણે હિતુસ ક્લાસરૂમ શીખી ગયા પાઠ, તો એમાં એ પેરેગ્રાફમાં જેટલા પણ સ્પેલિંગ્સ આવેલા છે એ સ્પેલિંગની નીચે તમારે અન્ડરલાઇન કરવાની છે। તો તમે તમારી ટેક્સ્ટબુક લઈને બેસજો અને ટેક્સ્ટબુકનો પેજ નંબર છે 28, તો પેજ નંબર 28 ઉપરના સ્પેલિંગ્સ હું રીડ કરું છું, તો તમે બધા જ સાંભળજો અને આપણે જે પણ પેરેગ્રાફમાં જે સ્પેલિંગ્સ આવે છે એ સ્પેલિંગ નીચે અન્ડરલાઇન કરવાની છે। ફર્સ્ટ પ્લેટફોર્મ, તો પ્લેટફોર્મ આપણે આવે છે, હા, તો કે આપણે ફકરામાં ત્યાં પ્લેટફોર્મ આવે છે તો એની નીચે અન્ડરલાઇન કરજો। પછી બુલેટિન બોર્ડ, હા, બુલેટિન બોર્ડ પણ આવે છે તો એની નીચે પણ અન્ડરલાઇન કરજો। ફેન, હા, ફેન પણ આવે છે તો એની નીચે અન્ડરલાઇન કરવાની। પછી પેન, તો પેન નથી આવતી। વિન્ડો, હા, તેની નીચે અન્ડરલાઇન। રૂફ, રૂફ નથી આવતું તો એની નીચે અન્ડરલાઇન નથી કરવાની। પિંક બોર્ડ, ના, પિંક બોર્ડની નીચે પણ અન્ડરલાઇન કરવાની નથી। કપબોર્ડ, હા, કપબોર્ડની નીચે અન્ડરલાઇન। નિયર, નિયર શબ્દ આપણે આવે છે, હા, તેની નીચે પણ અન્ડરલાઇન કરો। ટ્યુબલાઇટ, ટ્યુબલાઇટની નીચે અન્ડરલાઇન કરવાની છે, ના, આપણે પેરેગ્રાફમાં ટ્યુબલાઇટ શબ્દ નથી આવતો। સીલિંગ, હા, સીલિંગ એટલે કે છત, આપણે વ્હાઇટ કલરની છે, રાઈટ, સીલિંગની નીચે અન્ડરલાઇન। પેન્સિલ બોક્સ નથી આવતું તો પેન્સિલ બોક્સની નીચે અન્ડરલાઇન કરવાની નથી। યલો, તો યલો કલર નથી આવતો તો એની નીચે અન્ડરલાઇન કરવાની નથી। બેન્ચ, હા, બેન્ચની નીચે અન્ડરલાઇન। ડોર, ડોરની નીચે અન્ડરલાઇન। પિક્ચર બુક, પિક્ચર બુક નથી આવતી તેની નીચે અન્ડરલાઇન નથી કરવાની। બેલની નીચે અન્ડરલાઇન નથી કરવાની। ગ્રીન કલર આવે છે તો ગ્રીનની નીચે અન્ડરલાઇન આવશે। બ્રાઉન કલર આવે છે, બ્રાઉનની નીચે અન્ડરલાઇન। ઓલ્ડ નથી આવતું, સ્ટોરી બુક આવે છે તો સ્ટોરી બુકની નીચે અન્ડરલાઇન। સ્કૂલ, સ્કૂલ શબ્દ આવે છે, સ્કૂલ શબ્દ નથી આવતો। સ્મોલ, સ્મોલ શબ્દ પણ આવતો નથી। પછી ફ્રેમ, હા, ફ્રેમ, ફ્રેમ શબ્દની નીચે પણ અન્ડરલાઇન, કાઇટ નહીં। બ્લેકબોર્ડ આવે છે તો બ્લેકબોર્ડની નીચે અન્ડરલાઇન। ટીચર, હા, ટીચરની નીચે પણ અન્ડરલાઇન અને બિગ શબ્દ આવતો નથી। વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે શેમાં શેમાં અન્ડરલાઇન કરવાની છે। તો સીલિંગ, પ્લેટફોર્મ, બુલેટિન બોર્ડ, પિંક, કપબોર્ડ, નિયર, બેન્ચ, ડોર, ગ્રીન, બ્રાઉન, સ્ટોરી બુક, ફ્રેમ, બ્લેકબોર્ડ, ટીચર અને બિગ, બરાબર? વિદ્યાર્થી મિત્રો, હવે આ જેટલા પણ તમે અન્ડરલાઇન કરેલા છે ને શબ્દો, એ જે બધા શબ્દો છે એ પેરેગ્રાફમાં આવતા શબ્દો જે છે એ એમાં આપણે લખવાના છે। જે કોષ્ટક તમને બુકમાં આપ્યું છે કે ફકરામાં આવતા શબ્દો, એમાં પહેલો શબ્દ સીલિંગ તમને લખીને જ આપેલો છે, તો એની નીચે જેટલા પણ આપણે અન્ડરલાઇન કર્યા છે એ બધા શબ્દો લખવાના છે અને પેરેગ્રાફમાં નથી આવતા શબ્દો જે તમને એક ટ્યુબલાઇટ લખીને આપેલું છે તો એ શબ્દો તમારે કોષ્ટકમાં લખવાના છે। મેં તમને સામે ચિત્રમાં તમને દેખાય છે તો એ રીતે તમે કોષ્ટક ભરવાનું રહેશે। હવે સામેના પાના ઉપર પેજ નંબર 29, જોડીમાં કામ કરો, એટલે કે નીચેના શબ્દ વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગત ભરો। આમાં પણ જુદા સ્પેલિંગ્સ આપેલા છે તો ઇન માય ક્લાસરૂમ અને નોટ ઇન માય ક્લાસરૂમ, એટલે કે જે શબ્દો તમારા ક્લાસરૂમમાં આવે છે એ શબ્દોને તમારે ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા વર્ગખંડમાં છે એ વસ્તુ એમાં લખવાના છે અને નોટ ઇન માય ક્લાસરૂમ એટલે કે જે વર્ગખંડમાં જે વસ્તુઓ નથી તો એ ક્યાં લખાશે? ઇન નોટ માય ક્લાસરૂમ। ઓકે, ફર્સ્ટ વર્ડ સીલિંગ, તો ઇન માય ક્લાસરૂમ। પ્લેટફોર્મ, ઇન માય ક્લાસરૂમ નહીં।
પણ આપણા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ નથી એટલે લખીશું આપણે નોટ ઇન માય ક્લાસરૂમમાં. બ્લેકબોર્ડ ઇન માય ક્લાસરૂમ, સ્કૂલ ઇન માય ક્લાસરૂમ. ક્લાસરૂમમાં સ્કૂલ હોય છે ને? હોય છે. ના હોય એટલે આવશે નોટ ઇન માય ક્લાસરૂમ. ટીચર ઇન માય ક્લાસરૂમ. વિન્ડો ઇન માય ક્લાસરૂમ. રૂફ એટલે કે છાપરું નથી હોતું ક્લાસમાં, તો રૂફ એ આવશે નોટ ઇન માય ક્લાસરૂમ. બુલેટિન બોર્ડ તો ક્લાસમાં હોય છે તો આપણે લખીશું ઇન માય ક્લાસરૂમ. ફેન તો ઇન માય ક્લાસરૂમ. સ્ટુડન્ટ ઇન માય ક્લાસરૂમ. ટ્યુબલાઇટ ઇન માય ક્લાસરૂમ. પેન્સિલ ઇન માય ક્લાસરૂમ. કપબોર્ડ ઇન માય ક્લાસરૂમ. ચેર ઇન માય ક્લાસરૂમ. ડોર ઇન માય ક્લાસરૂમ. પિક્ચર બુક તો ક્લાસમાં નથી હોતી તો આપણે લખીશું કે નોટ ઇન માય ક્લાસરૂમ. બોક્સ તે પણ કંઈ નથી હોતું આપણા ક્લાસમાં તો નોટ ઇન માય ક્લાસરૂમ. બેન્ચ તો ઇન માય ક્લાસરૂમ. ચોકસ્ટિક ઇન માય ક્લાસરૂમ. કાઇટ પતંગ થોડો ક્લાસમાં હોય તો એ લખીશું આપણે નોટ ઇન માય ક્લાસરૂમ. સ્ટોરી બુક તો એ પણ નોટ ઇન માય ક્લાસરૂમ. બેલ નોટ ઇન માય ક્લાસરૂમ. પેન તો એ ક્લાસરૂમમાં હોય છે તો ઇન માય ક્લાસરૂમ. મેપ તો એ ક્લાસરૂમમાં નથી હોતો મેપ તો નોટ ઇન માય ક્લાસરૂમ. વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં તમને જોઈ શકો છો કે ઇન માય ક્લાસરૂમમાં કયા કયા શબ્દો લખવાના છે અને નોટ ઇન માયમાં કયા કયા શબ્દો લખવાના છે. હવે એક્ટિવિટી 3C. વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હિતુસ ક્લાસરૂમનો જે પેરેગ્રાફ છે એના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે લખવાનું છે. એની સામે ટીક માર્ક કરવાનું છે. સાચું હોય તો રાઈટ અને ખોટું હોય તો આપણે રોંગ કરવાનું છે. નંબર 1, હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. હિતુનો ક્લાસરૂમ નાનો હતો કે મોટો હતો? હિતુનો ક્લાસરૂમ મોટો હતો, બિગ હતો. તો આપણે આ આન્સર શું, આ જે સેન્ટેન્સ છે એ ત્યાં આગળ લખીશું આપણે રોંગ. સેકન્ડ, ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. રાઈટ, કે બુલેટિન બોર્ડનો કલર ગ્રીન જ છે. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. રોંગ. ધેર આર ટુ ડસ્ટબિન ઇન માય ક્લાસ. ક્લાસમાં એક જ ડસ્ટબિન હતું, બે ડસ્ટબિન નહોતા તો અહીંયા સેન્ટેન્સ રોંગ. ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. પિક્ચર્સ વોલ ઉપર હતા? નો, તો વાક્ય ખોટું છે એટલે આપણે કરીશું રોંગ. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. તો કપબોર્ડ ક્યાં છે? બ્લેકબોર્ડની નજીક છે તો આપણે સેન્ટેન્સ રાઇટ કરીશું. 7, હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. રાઇટ, હિતુ ક્યાં બેઠો છે? ફર્સ્ટ બેન્ચ પર. ધ સીલિંગ ઇઝ પિંક. રોંગ, સીલિંગ કેવી છે? વ્હાઇટ. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. રાઇટ. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ. ડિક્શનરી ટેબલ પર છે. રાઇટ. એક્ટિવિટી 3E. નીચેનો સંવાદ સાંભળો અને વાંચો તેમજ જોડીમાં ભજો. એટલે કે આ બે ફ્રેન્ડ્સ વાતચીત કરે છે અને વાતચીત તમે સાંભળવાની છે અને તમે બે ફ્રેન્ડ્સ આવી રીતે રમત પણ રમી શકો છો. બે ફ્રેન્ડ છે, એકનું નામ છે મિસબા અને બીજાનું નામ છે જસબીર. હેલો, ગુડ મોર્નિંગ જસબીર. કેમ છે? મજામાં જસબીર. ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત. ગુડ મોર્નિંગ મિસબા. સુપ્રભાત મિસબા. હાવ આર યુ? કેમ છે તું? આઈ એમ ફાઇન, થેન્ક યુ. હું મજામાં છું, આભાર તારો. ઇઝ ઇટ અ હોલિડે ટુડે? શું આજે રજા છે? યસ ધેર ઇઝ. હા, આજે રજા છે. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? તારા હાથમાં શું છે? ઇટ્સ અ વિડીયો ગેમ. આ વિડીયો ગેમ છે. પ્લીઝ શો ઇટ ટુ મી. મહેરબાની કરીને તું મને બતાવ. હિયર ઇટ ઇઝ. આ રહી. થેન્ક યુ, આભાર તારો. ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ. આ બહુ સરસ વિડીયો ગેમ છે. તમે પણ ફ્રેન્ડ સાથે રમો છો ને વિડીયો ગેમ?
અને આ જસબીર અને જસપાલ બંને જણા પણ જસબીર અને મિસબા બંને વિડીયો ગેમ રમે છે. હવે નીચેના વાક્ય કોણ બોલે છે? બોલનારનું નામ વાક્ય સામે લખવાનું છે. હિયર ઇટ ઇઝ, કોણ બોલે છે? જસબીર. ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ, મિસબા. ઇઝ ઇટ હોલિડે ટુડે, મિસબા. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, મિસબા. યસ ધેર ઇઝ, જસબીર. હાઉ આર યુ, કોણ બોલે છે? મિસબા. એક્ટિવિટી 4. આ એક્ટિવિટીમાં આપણે આગળ એક્ટિવિટી 2 જોઈ હતી, તમને યાદ ના હોય તો યાદ કરાવી દો કે એમાં જુદા જુદા પિક્ચર્સ હતા, ફ્લાવર્સના, એપલ્સના, બનાનાના, કેમલ, કાર, રાઈટ? અને એમાં આપણે બધી વસ્તુઓ કાઉન્ટ કરી હતી. તો એ ચિત્ર જોઈ અને નીચે બધા પ્રશ્નો આપ્યા છે એના જવાબ લખવાના છે. પણ આ જવાબ આપણે આન્સર ઇન શોર્ટ, એટલે કે ટૂંકમાં જવાબ લખવાના છે, જે આપણે ચોથા ધોરણમાં શીખી ગયા હતા. ભૂલી ગયા હોય તો કોઈ વાંધો નથી, ફરીથી આપણે શીખી લઈએ છીએ. પહેલું એક એક્ઝામ્પલ આપેલું છે, આર ધેર 5 કાર્સ ઇન ધ પિક્ચર, એટલે કે ભાઈ આગળ જે એક્ટિવિટી 2માં ચિત્ર કારના આપેલા છે તો એ 5 છે. તો હા, તો પહેલાં તો આપણે હા એટલે કે યસ લખીશું, યસ લખીને પછી કોમા કરીશું, અને આન્સર ઇન શોર્ટ છે એટલે ફક્ત ધેર અને પછી આર લખવાનું છે. વાક્ય બહુવચનમાં છે એટલે આર લખાશે, જો એક વચનમાં હોય તો યસ ધેર ઇઝ. બીજું છે, આર ધેર 3 કાર્સ ઇન ધ પિક્ચર, પિક્ચરમાં 5 કાર છે, 3 નથી, બરાબર છે? તો આપણો આન્સર હશે નો, નો પછી કોમા કરવાનું, પછી ધેર, વાક્ય બહુવચનમાં છે તો ધેર આરન્ટ અથવા તો ધેર આર નોટ, અને વાક્ય પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ કરવાનું પણ ભૂલવાનું નહીં. પહેલું છે ક્વેશ્ચન, આર ધેર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર, પિક્ચરમાં શું 5 ફૂલો છે? તો આપણે જવાબ લખીશું યસ ધેર આર, બરાબર. અને આર ધેર આર જવાબ લખ્યા પછી ફૂલ સ્ટોપ કરી દેવાનું. સેકન્ડ ક્વેશ્ચન છે, આર ધેર 8 બનાનાઝ ઇન ધ પિક્ચર, શું પિક્ચરમાં 8 કેળા છે? તો પહેલાં તો પિક્ચરમાં 8 કેળા છે કે નહીં કાઉન્ટ કરો, અને પછી આપણે લખીશું કે યસ. આપણે આમાં જવાબ યસ અને નો બેમાંથી ગમે તે એકમાં આપવાનું છે. જો જવાબ સાચો હોય તો યસ લખવાનું છે, અને જવાબ ખોટો હોય તો નો લખવાનું છે. તો 8 કેળા છે તો યસ ધેર આર. નંબર 3, આર ધેર 4 બસીસ ઇન ધ પિક્ચર, બસ કેટલી છે? 4 નથી, રાઈટ? તો આપણે લખીશું નો ધેર આરન્ટ. નંબર 4, ઇઝ ધેર એન એલિફન્ટ ઇન ધ પિક્ચર, શું પિક્ચરમાં એલિફન્ટ છે? તો હા, અને એક જ હાથી છે, બરાબર, એટલે એક વચન આવશે. યસ ધેર ઇઝ, અહીંયા આર નહીં લખાય કારણ કે હાથી એક વચન છે, એટલે યસ ધેર ઇઝ. નંબર 5, આર ધેર 6 રેબિટ્સ ઇન ધ પિક્ચર, શું ચિત્રમાં 6 સસલાઓ છે? યસ, પછી ધેર આર. વિદ્યાર્થી મિત્રો, એટલે જ્યારે પણ પ્રશ્ન આપણે આર અથવા તો ઇઝથી પૂછવામાં આવે છે ત્યારે એનો જવાબ લખતી વખતે જવાબ પ્રશ્ન જો સાચો હોય તો યસ લખવામાં આવે છે, અને જો જવાબ ખોટો હોય, પ્રશ્ન ખોટો છે, તો જવાબમાં નો લખાય છે, અને પછી ધેર આર અથવા તો એક વચનમાં હોય તો ધેર ઇઝનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 5, જોડીમાં કાર્ય કરો, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. 3 પેન્સિલ્સ ઇન અને બોક્સ. તો આ જે આપણે બધા વાક્ય બનાવવાના છે એમાં ઇન, ઓન, નિયર એ જુદા જુદા પ્રેપોઝિશન્સ છે, તો એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. અને વાક્યની આગળમાં તો આપણે જે રીતે આન્સર ઇન શોર્ટમાં ધેર ઇઝ કે ધેર આર લખ્યું, એ જ રીતે ધેર ઇઝ જ્યારે એક વસ્તુ છે, એક વચન છે, ત્યારે ધેર ઇઝનો ઉપયોગ કરીશું, અને જ્યારે એક કરતાં વધારે વસ્તુઓ છે ત્યારે આપણે ધેર આરનો ઉપયોગ કરીશું. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે 3 પેન્સિલ્સ ઇન બોક્સ, બરાબર. તો 3 પેન્સિલ્સની આગળ આપણે લખીશું ધેર આર, કારણ કે પેન્સિલ્સ છે. તો ચલો આપણે વાક્ય બનાવીએ, ધેર આર 3 પેન્સિલ્સ, પછી લખીશું આપણે ઇન અને ડેશ છે,
तो इन ध बॉक्स लखाशे एटले आखो वाक्य बनशे आपणुं देर आर थ्री पेन्सिल्स इन ध बॉक्स अने वाक्यना छेल्ले फूल स्टॉप। हवे आज रीते आपणे बीजा जे बधा वाक्यो छे जाते बनावानो ट्राय करीए। पहेलुं छे एमां पेन्स ऑन टेबल, तो आपणे वाक्यनी शरूआत करीशुं। बहुवचन छे पेन्स एटले देर आर पेन्स ऑन ध टेबल, बराबर ख्याल आवी गयो। फरी एक वार, देर आर पेन्स ऑन ध टेबल। सेकंड, अ पोस्ट ऑफिस नियर पोलिस स्टेशन। पोस्ट ऑफिस एक ज छे એટલે આપણે લખીશું ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ નિયર ધ પોલીસ સ્ટેશન। નંબર થ્રી, ધ ફૂટબોલ ટીમ નિયર ધેર કોચ, તો એનો જવાબ આવશે કે ધેર ઇઝ અ ફૂટબોલ ટીમ નિયર ધેર કોચ। નંબર ફોર, ફોર શોપ્સ ઇન શોપિંગ સેન્ટર। શોપ્સ છે બહુવચન છે એટલે શું આવશે, ધેર આર, ધેર આર ફોર શોપ્સ ઇન ધ શોપિંગ સેન્ટર। નંબર ફાઇવ, ધ ડાન્સર્સ ઓન ધ ઓન ડેશ સ્ટેજ। ડાન્સર્સ બહુવચન, તો ધેર આર ડાન્સર્સ ઓન ધ સ્ટેજ। ફાઇવ, લાયન્સીસ એન્ડ વન લાયન ઇન ધ ઝૂ। લાયન્સીસ એટલે સિંહણ, તો ધેર આર ફાઇવ લાયન્સીસ એન્ડ વન લાયન ઇન ધ ઝૂ। સેવન ન્યૂ પેઇન્ટિંગ્સ ઓન વોલ, ધેર આર પેઇન્ટિંગ્સ બહુવચન છે એટલે વાક્ય આપણે બનશે ધેર આર સેવન ન્યૂ પેઇન્ટિંગ્સ ઓન ધ વોલ। હવે આપણે કરીશું એક્ટિવિટી સિક્સ। જૂથમાં કામ કરો, નીચે એ બી સીમાંના વાક્યો વિષયવાર ગોઠવેલા નથી, તેમને વિષયવાર ગોઠવી અને ફરીથી લખવાના છે। એટલે કે એ છે એમાં ગાર્ડન લખેલું છે, રાઈટ, પણ નીચે જે બધા વાક્યો આપ્યા છે એ ગાર્ડનના જ નથી। પછી એવી જ રીતે બી છે એમાં કિચન લખ્યું છે, પણ એમાં જે બધા વાક્યો છે એ કિચનને લગતા નથી। પહેલું જ વાક્ય આપણે વાંચીએ તો કે ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન, તો કિચનની અંદર રેલવે સ્ટેશનનું સેન્ટેન્સ તો ના જ હોય ને। સી છે એ રેલવે સ્ટેશન છે અને એમાં પણ બધા મિક્સ સેન્ટેન્સ છે, તો આપણે વિદ્યાર્થી મિત્રો બધા સેન્ટેન્સને છૂટા પાડવાના છે કે ગાર્ડનમાં જે સેન્ટેન્સ આવે છે ગાર્ડનમાં લખીશું, કિચનમાં આવતા સેન્ટેન્સ કિચનમાં લખીશું અને રેલવે સ્ટેશનમાં આવતા સેન્ટેન્સ રેલવે સ્ટેશનમાં લખીશું। તો પહેલાં આપણે ગાર્ડનમાં કયા કયા સેન્ટેન્સ આવે છે એ જોઈને પહેલાં ગાર્ડનમાં લખીએ, બરાબર છે। તો પહેલું એક સેન્ટેન્સ એને લખીને આપેલું છે આપણને કે ધીસ ઇઝ અ ગાર્ડન। હવે બીજું સેન્ટેન્સ આપણે શોધીશું, તો હા બીમાં જ આપણે ગાર્ડનમાં જ પેરેગ્રાફમાં આપેલું છે સેકન્ડ સેન્ટેન્સ કે ધ ટ્રીઝ આર શેડી, તો એ ગાર્ડનમાં જશે। પછી ધ ફ્લાવર્સ આર બ્યુટિફુલ, અને ચોથું વાક્ય ગાર્ડનનું આવે છે કે ધ પ્લાન્ટ્સ આર સ્મોલ। હવે કિચનના સેન્ટેન્સ આપણે જોઈએ, તો પહેલું તો આપણે લખીશું કે ધીસ ઇઝ અ કિચન। પછી ધ ગેસ સ્ટોવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, એટલે કે ગેસની સગડી પ્લેટફોર્મ પર છે। ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ, એટલે કે જમવાનું જે ડાઇનિંગ ટેબલ છે એ કેવું છે, ગોળ છે। ધ ડિસીઝ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ પર ડિસીઝ પડી છે। સી અ રેલવે સ્ટેશન, તેમાં પહેલું વાક્ય થશે ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન, ધ પેસેન્જર્સ આર ઓન ધ પ્લેટફોર્મ। પેસેન્જર્સ ક્યાં છે, પેસેન્જર્સ એટલે મુસાફરો, તે પ્લેટફોર્મ પર છે। ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ, ત્યાં રેલવે સ્ટેશન ઉપર બધા ટ્રેનોને આવવા જવાનો જે સમય લખ્યો હોય ટાઈમ ટેબલ છે એ ઇંગ્લિશમાં લખેલું છે। ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ, ગાર્ડ એ દરવાજા પાસે છે। એક્ટિવિટી સેવન, એમાં ચિત્ર આપેલું છે અને આ ચિત્ર એક ફાર્મનું છે, ફાર્મ એટલે કે ખેતર, જેમાં તમે જોઈ શકો છો કે કૂવો આપેલો છે, ખેતરમાં પાક તૈયાર થઈ ગયેલો છે, ઝાડની નીચે ગાયો છે, ખેતરમાં એક ટ્રેક્ટર છે અને કૂવાની પાસે એક સ્ત્રી છે અને તેના માથે ઘડો છે, બરાબર।
ચિત્રના આધારે નીચેની વિગતો લખો અથવા તો પૂરી કરો. ધીસ ઇઝ અ ફાર્મ, આ ખેતર છે. ધેર ઇઝ અ કાર્ટ ઇન ઇટ, ત્યાં કાર્ટ એટલે કે ગાડું છે, એટલે કે અહીંયા ટ્રેક્ટર આપ્યું છે અને ટ્રેક્ટરને પણ એ લોકો કાર્ટ કહે છે. ધ બુલોક્સ આર ડેશ ધ ટ્રી. બુલોક્સ એટલે કે બળદ. બળદ ક્યાં છે? ઝાડની નીચે છે. તો શું લખાશે? ધ બુલોક્સ આર અંડર ધ ટ્રી. ધ વુમન હેઝ અ પોટ ડેશ હર હેડ. પોટ એટલે ઘડો. ઘડો ક્યાં છે? તો સ્ત્રીના માથા પર છે. તો આપણે શું લખીશું? ધ વુમન હેઝ અ પોટ ઓન હર હેડ. ધેર આર મેંગોઝ ડેશ અ ટ્રી. મેંગો ક્યાં છે? ઝાડ ઉપર છે. તો લખાશે ધેર આર મેંગોઝ ઓન અ ટ્રી. ચિલ્ડ્રન આર સિટિંગ ડેશ અ ટ્રેક્ટર. તો ચિલ્ડ્રન આર સિટિંગ નિયર અ ટ્રેક્ટર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણું આ યુનિટ 1 અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.